બોડેલીમાં નકલી સરકારી કચેરી ઊભી કરી સરકારને ચાર કરોડ પંદર લાખનો ચૂનો લગાવવાના મામલે પોલીસે તપાસનો ડમઢમાટ શરૂ કર્યો બોડેલીના મોડાસા ચાર રસ્તા પાસે આવેલ વ્રજહાઈટમાં બસો અગિયાર નંબરના ફ્લેટમાં સંદીપ રાજપૂત અને અબુબક્કર સૈયદે કાર્યપાલક એન્જિનિયર સિંચાઈ પ્રોજેક્ટ ડિવિઝન બોડેલી નામની ખોટી કચેરી ઊભી કરી પ્રાયોજનના વહીવટદાર કચેરીમાં દરખાસ્તો મોકલી ગ્રાન્ટ મેળવીને રૂપિયા ચાર પોઈન્ટ પંદર કરોડની રકમ મેળવી સરકારને ચૂનો લગાવ્યો હતો આ અંગે છોટાઉદેપુર પોલીસ મથકે ફરિયાદ થતાં બંદેવ આરોપી સંદીપ રાજપૂત અને અબુબક્કર સૈયદના બાર દિવસના રિમાન્ડ મેળવી આજે છોટાઉદેપુર પોલીસ બંદેવ આરોપીઓને બોડીલી લાવી મોડાસા ચાર રસ્તા પાસે બોગસ કચેરીનું તાળું તોડી અંદર રાખેલા દસ્તાવેજોની તપાસ કરી એક કલાક સર્ચ ઓપરેશન કરી કાગળો દસ્તાવેજો કબજે કર્યા હતા લાંબા સમયથી બનેલા અને કોઈની અવરજવર ન હોય તેવો આ કોમ્પલેક્ષ છે કૌભાંડીઓએ બોગસ ઓફિસ બનાવવા માટે પસંદ કર્યો હતો મોડાસા ચોકડી પાસે આવેલ વ્રજ હાઇટ્સ ઘણા સમયથી બનીને તૈયાર છે પરંતુ માંડ બે ત્રણ ફ્લેટમાં લોકો રહે છે જેથી કોમ્પ્લેક્ષ લોકોની અવર જવર ઓછી હોવાથી બોગસ ઓફિસ ઊભી કરવા માટે અનુકૂળ લાગી હતી પોલીસે બંનેઓના બાર દિવસના રિમાન્ડ મંજૂર કરી આગળની તપાસ હાથ ધરી છે બસો ઓગણીસ નંબરના ફ્લેટમાં રહીએ છીએ અમે બસો ઓગણીસ નંબરમાં કોણ જાય છે કોણ આવે છે એ આપણને ધ્યાનમાં નથી અમે સવારમાં સાડા છ વાગેના દુકાન પર જઈએ અને બપોરે દોઢ વાગે બે વાગે જમાવીએ જમીન તરત જ દુકાન પર રાત્રે નવ વાગે આવીએ બસો અગિયાર નંબરની તો ખબર નહીં બાકી સામનેવાળી કેટલા નંબર છે એ ખબર નહીં બાકી સામનો ઓફિસ ચાલતી હતી હવે ત્યાં કેટલા આવે છે કેટલા જાય છે એ પણ અમને જાણકારી નથી આ તો હવારમાં આજે હવારમાં ખબર પડી આ કોમ્પ્લેક્સની અંદર જે નોકરી કરે છે એ વ્યક્તિ એને કીધું